નોઈડામાં બનેલા ટ્વિન ટાવરને આજ રોજ બપોરે 2:30 વાગે તોડી પાડવામાં આવનાર છે. 100 મીટરથી વધુની ઊંચાઈ ધરાવતા બંને ટાવરને ધ્વસ્ત થવામાં માત્ર 12 સેકન્ડનો સમય લાગશે. આજ રોજ સવારે 7 વાગે આસપાસની સોસાયટીમાં રહેતા લગભગ 7,000 લોકોને એક્સપ્લોઝન ઝોનમાંથી દૂર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ ટ્વિન ટાવરની નજીક કોઈને પણ જવાની પરવાનગી આપવામાં આવી નથી. હાલ 560 પોલીસ કર્મચારીઓ, રિઝર્વ ફોર્સના 100 લોકો અને 4 ક્વિક રિસ્પોન્સ ટીમ સહિત NDRFની ટીમ એક્સપ્લોઝન ઝોનમાં તૈનાત છે. બપોરના 1 વાગ્યા સુધીમાં બંને સોસાયટીમાંથી ખાનગી સિક્યુરિટી ગાર્ડ અને કર્મચારીઓને પણ હટાવી દેવામાં આવનાર છે. એક્સપ્રેસ વે બપોરે 2-15 કલાક સુધી બંધ રાખવામાં આવનાર છે. ત્યારબાદ 1.5 કલાક પસાર થયા પછી તેને ખોલવામાં આવશે. આ સિવાય 5થી વધુ રૂટ પણ બંધ કરવામાં આવ્યા છે. બ્યુરો રિપોર્ટ, ખબર ગુજરાત લાઈવ.